ચૂંટણીના પરિણામ જાહેર થતા કોંગ્રેસ બહુમત પડતા વલસાડ કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી અને કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ખુશીમાં વલસાડમાં કોંગી કાર્યકરો ભેગા મળી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં પૂર્ણ બહુમત મેળવી ભાજપના સુપડા સાફ કરી બેઠક જીતી લીધી હોય ત્યારે આ ભવ્ય જીતની ખુશીમાં વલસાડ કોંગ્રેસના કાર્યકરો ભેગા મળી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી। કોંગી કાર્યકર્તા દ્વારા એકબીજાને મોડું મીઠું કરાવી ઉજવણી કરી હતી। સાથે જ આગામી દિવસોમાં કોંગ્રેસને લોકો વોટ આપશે તેવી અપેક્ષા સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। કર્ણાટક વિધાનસભા જે 224 સીટ હતી અને અત્યારે 120 131 સીટ ઉપર કોંગ્રેસ આગળ છે, એટલે બહુમતી કોંગ્રેસ પુરવાર થઈ ગઈ છે। તમે જોયું હશે કે દેશની હાલત અને કોંગ્રેસ પક્ષે અને દરેક કાર્યકર્તાએ જે કર્ણાટકમાં મતદાન કર્યું છે એમાં અમે જસ આપ્યો હોય તો અમારા રાહુલજીને આપે છે, જે ભારત યાત્રાની પદયાત્રા શરૂઆત કરી અને એમની જે જન્મની ભેગી થઈ અને એનો આ પ્રત્યાઘાત છે અને એક સાચા અર્થમાં જે કોંગ્રેસ પક્ષ જે દેશમાં પદયાત્રા કરતી હોય અને એને જવાબ જો આપ્યો હોય તો અમારે કોંગ્રેસ કાર્યકર્તા આપ્યા છે। છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં સતત હારનો સામનો કરી રહેલા કોંગ્રેસ દ્વારા આજે કર્ણાટકમાં વિજય બાદ વિજય ઉત્સવ મનાવવાનો એક મોકો મળ્યો હતો ત્યારે આજરોજ વલસાડ ખાતે આયોજિત ઉત્સવમાં કોંગ્રેસી કાર્યકરો ઘણા લાંબા સમય પછી ફરી પાછા ઉત્સાહમાં આવી ગયા હતા।